કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 22 ઓક્ટોબર મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં ડેન્ગ્યુએ અજગરી ભરડો લીધો છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના એક જ દિવસમાં 99 કેસ નોંધાયા છે. ભૂમિ નંદાણીયા નામની 6 વર્ષની બાળકી ડેન્ગ્યુને કારણે મૃત્યુ પામી છે. ઉપરાંત ધ્રોલમાં રાજીવ આચાર્ય નામના યુવકનું બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ થયું છે. રાજીવને ડેન્ગ્યુ થયો હતો, પરંતુ સારવારથી રોગ મટી ગયો હતો. પાછળથી ફરી તેને તાવ આવતા ડેન્ગ્યુનું નિદાન થયું હતું. એ પછી યુવકને બ્રેઇન સ્ટ્રોક આવતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આજે રાષ્ટ્રીય બેન્કોની દેશવ્યાપી હડતાલ હતી. બેન્કોના વિલીનીકરણના વિરોધમાં બેન્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં પણ બેન્કરોએ એકઠા થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાલને કારણે જામનગરમાં 70 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ અટક્યું હતું. સમગ્ર દેશમાં 15,000 કરોડના વ્યવહારો ઠપ થયા હતા. આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સપરિવાર જામનગર આવ્યા છે. તેમણે ડિફેન્સની 3 સ્ટેશનો તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક પદાધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. સરકાર મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ કરવા ઈચ્છે છે. આ મુદ્દે આ યોજનાના સ્થાનિક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મધ્યાહન ભોજન યોજનાની નનામી કાઢી આવેદન પાઠવવામાં આવ્યું હતું. જામનગરના રણમલ તળાવમાંથી આજે બપોરે યુવાનનો મૃતદેહ મળ્યો હતો. તપાસ પછી આ યુવાન જયેશભાઈ વાઘેલા હોવાનું બહાર આવ્યું હતું. યુવાને આત્મહત્યા કરી હોવાની આશંકા છે. બીજી તરફ શારદાબેન ફલિયા નામના વૃદ્ધાએ પણ તળાવમાં કૂદકો માર્યો હતો. ફાયરના જવાનોએ તાત્કાલિક તળાવમાંથી બહાર કાઢી વૃદ્ધાને બચાવી લીધા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.